Good morning, students. How are you? You are fine. Okay, good. चलो अगाउना वीडियो में आपने 1 to 10 सीखी गया, साथे तेना स्पेलिंग पण जोया, आपने एक्सरसाइज पण करी। हवे आपने 11 to 20 नंबर सीखीशुं, साथे तेना स्पेलिंग पण जोईशुं। तो जुओ, अहीं मैं 11 to 20 ना कार्ड्स लगाव्या छे। तो आपने सौ प्रथम एक वार नंबर्स ने बोलीशुं, तमे पण लाउडली मारी साथे बोलजो। ओके, 1 1 11, 1 1 11, 1 2 12, 1 2 12, 1 3 13, 1 3 13, 1 4 14, 1 4 14, 1 5 15, 1 5 15, તમે પણ બોલો છો ને મારી સાથે, 1 6 16, 1 7 17, 1 7 17, 1 8 18, 1 8 18, 1 9 19, 1 9 19, 2 0 20, 2 0 20। આપણે 11 to 20 નંબર્સ ને બોલ્યા, હવે હું તમને એ જ નંબર ને આપણે સ્પેલિંગ સાથે જોઈશું। 1 1 11, 1 1 11, 1 1 11, 1 1 11, 1 2 12, 1 2 12, 1 2 12, 1 2 12, 1 3 13, 1 3 13, 1 3 13, 1 3 13। તમે બધા મારી સાથે બોલો છો ને, બોલજો બધા। ઓકે, 1 4 14, 1 4 14, 1 4 14, 1 4 14, 1 5 15, 1 5 15, 1 5 15, 1 5 15, 1 6 16, 1 6 16, 1 6 16, 1 6 16, 1 7 17, 1 7 17, 1 8 18, 1 8 18, 1 8 18, 1 9 19, 1 9 19, 1 9 19, 1 9 19, 2 0 20, 2 0 20, 2 0 20, 2 0 20। और આપણે સ્પેલિંગ ને બોલીશું, તમે ધ્યાનથી સ્પેલિંગ ને જોજો। 11 12 13 14 15 16 17 18 19 20। હમણાં આપણે એક્ટિવિટી કરીશું, એ એક્ટિવિટીની અંદર 1 થી 10 આપણે શીખ્યા અને 11 to 20 શીખ્યા। તો 1 થી 10 માં આવતા વચ્ચેના જે અંક છે એ નંબર્સ હું વચ્ચે બોલીશ, તે નંબર્સ તમારે સાંભળવાનો અને તે પ્રમાણેની તમારે ક્લેપ કરવાની। જેમ કે હું 2 બોલું તો તમારે 1 2 આવી રીતે ક્લેપ કરવાની, અને 11 to 20 માં હું જે નંબર બોલું એ નંબર્સ માં તમારે શું કરવાનું છે, તો એક બાસ્કેટ ની અંદર મેં આ રીતે ઘણી બધી પેન્સ રાખી છે, તો જે નંબર બોલું, ધારો કે 11 બોલી હોઉં તો તમારે આની અંદરથી 1 2 3 4 5
3 આમ આ રીતે 11 પેન્સ ગણવાની અને બીજા બાસ્કેટમાં મૂકવાની. તો હવે તમને આ એક્ટિવિટીમાં સમજ પડી ગઈ ને? તો હવે આપણે આ એક્ટિવિટીને કન્ટિન્યુ કરીએ. ઓકે, કમ હિયર દિશા. તમે આપણે જે એક્ટિવિટી કરવાની છે એ તમે સમજ્યા ને કે આપણે શું કરવાનું છે? હું 1 થી 20 સુધીના નંબર્સ બોલીશ, જેમાં તમારે 1 થી 10 બોલો. તો તમારે શું કરવાનું છે? 1 થી 10 માં જો કોઈક નંબર બોલું તો ક્લેપ, ગુડ. અને 11 થી 20 માં જો હું નંબર બોલું તો તમારે શું કરવાનું છે? પેન કરવાની છે. હા, પેન્સ કાઉન્ટ કરવાની છે. તો તમે સમજી ગયા ને? તો હું તમને આપું છું નંબર 7. 1 2 3 4 5 6 7. નંબર 2. 1 2. નંબર 9. 1 2 3 4 5 6 7 8 9. હવે નંબર 12. 12 માં તમારે શું કરવાનું છે? પેન કાઉન્ટ કરવાની છે. ઓકે, જુઓ અહીં આ બાઉલ તમે પકડો અને આમાં તમારે શું કરવાનું છે? ગણવાની છે, બરાબર છે ને? તો કાઉન્ટ કરો અને એ બાસ્કેટમાં મૂકો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઓકે, ગુડ. હવે હું તમને આપું છું નંબર 5. 1 2 3 4 5. નંબર 3. 1 2 3. ઓકે, ગુડ દિશા, એન્ડ ગો, ટેક યોર શેપ. ઓકે, કમ હિયર વિશા. હું નંબર બોલું છું, તમને યાદ છે ને શું કરવાનું છે? હા. ઓકે, ચલો નંબર 10. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, પછી છે નંબર 8. 1 2 3 4 5 6 7 8. ઓકે, નંબર 15. 15. હા. વેરી ગુડ વિશા, ગો એન્ડ ટેક યોર સીટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને એક્ટિવિટી કરવાની મજા આવી ગઈ ને? હવે આપણે 11 થી 20 ના સ્પેલિંગ જોયા, તો તેને આધારે હવે આપણે એક્સરસાઇઝ કરવાની છે, જેની અંદર રાઇટ ધ મિસિંગ લેટર, બરાબર છે? એટલે કે ખૂટતો શબ્દ, જ્યાં શબ્દ ખૂટે છે ત્યાં આપણે તે વર્ડ લખવાનો છે. તો જુઓ, અહીં મેં અહીં કૌંસમાં કેટલાક સ્પેલિંગ લખ્યા છે અને નીચે નંબર્સ પ્રમાણે પણ મેં સ્પેલિંગ લખ્યા છે. હવે ફર્સ્ટ સ્પેલિંગમાં છે, આખી આ જે સ્પેલિંગ લખેલી છે એમાં અમુક લેટર મિસિંગ છે, તો તમારે ઉપરથી જોવાનું છે કે કઈ સ્પેલિંગ હશે. હા, જુઓ આ ફર્સ્ટ નંબરની સ્પેલિંગ અહીં છે, તો અહીં જે લેટર મિસિંગ છે તે આપણે ત્યાંથી જોઈને લખવાનો છે. તો જુઓ, હવે જો સાની સ્પેલિંગ થઈ ગઈ 15, સાની સ્પેલિંગ થઈ ગઈ 15. ઓકે, એ જ રીતે સેકન્ડ નંબરમાં જુઓ, આમાં જે મિસિંગ લેટર છે, હા આ સ્પેલિંગ છે, તો જે મિસિંગ લેટર છે તે આપણે અહીં લખીશું. અહીંયા મિસિંગ લેટર છે જી અને ટી. જુઓ તો કઈ સ્પેલિંગ બની, બોલો. 18. 18, વેરી ગુડ. સાની સ્પેલિંગ બની 18.
તો હવે તમારામાંથી કોઈક આવશો કમ હિયર વિશા કમ ફાસ્ટ ઓકે વિશા જો અહીં બે લેટર મિસિંગ છે બરાબર છે આના જેવી સ્પેલિંગ તમારે ઉપર શોધવાની છે હા હવે એમાંથી જે મિસિંગ લેટર છે એ તમારે અહીં લખવાનો છે ઓકે વિશા સારી સ્પેલિંગ થાય 16 બોલો તમે બધા મારી સાથે 16 ગુડ ગો ઓકે કમ હિયર દિશા જુઓ તો ફોર નંબરની સ્પેલિંગ જે મિસિંગ લેટર છે એ તમારે ઉપરથી સ્પેલિંગમાંથી શોધીને લખવાનો છે લખો ઓકે દિશા સાની સ્પેલિંગ બની 20 બોલો બધા મારી સાથે 20 ઓકે વેરી ગુડ દિશા ગો એન્ડ ટેક યોર સીટ તો આ રીતે તમને આવા આ સિવાયના બીજા સ્પેલિંગ આપ્યા હોય અને તમારે મિસિંગ લેટર લખવાનો હોય તો તમે લખી શકશો ને લખી શકશો ને ઓકે ઓકે સ્ટુડન્ટ્સ આપણે ફરી મળીશું બાય હેવ અ નાઇસ ડે